નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોળેશ્વર. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત એજ્યુસફર પરિવારમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ એજ્યુસફરના માધ્યમથી કરંટ વિથ જીકે સિરીઝ. તો જોઈએ આજનું કરંટ અફેર્સ. સૌથી પહેલા આપણે રોજ વાત કરીએ છીએ, રીતના તમે નવા વિદ્યાર્થી હોય તો આ જે સબસ્ક્રાઇબનું બટન છે એના ઉપર ક્લિક કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નીચે લાઇકનું બટન છે, લાઇક કરી દો. તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એમની સાથે આ વિડીયો લેક્ચરને શેર કરો. નીચે કમેન્ટ આપવાનું ભૂલવાનું નથી. અને આ આપણું એજ્યુસફર એપ્લિકેશનનું હોમ પેજ છે, ત્યાં તમને બધી જ માહિતી રેગ્યુલર મળતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ભણીએ આજનું કરંટ અફેર્સ. આજે તારીખ છે 23 નવેમ્બર 2018. તો 23 નવેમ્બર વિદ્યાર્થી મિત્રો છે એમાં બંસીલાલ વર્માનો જન્મદિવસ છે. બંસીલાલ વર્મા ઉપરથી ગઈ વખતે જીપીએસસીમાં એક ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો, એટલે આપણે સરસ રીતના આજે શીખવાની કોશિશ કરીશું. જન્મ 23 નવેમ્બર 1970 ના રોજ મહેસાણા જિલ્લાના તારંગા નજીક ચોટિયા ગામમાં થયો હતો. તો આપણે સૌથી પહેલા એ જાણવાનું છે કે બંસીલાલ વર્મા એ મહેસાણા જિલ્લાના છે. મહેસાણા જિલ્લાની વાત આવી છે તો તમને એ પણ ખબર હશે કે તારંગા જે પર્વત છે, ઉપર જે તારંગા પર્વત છે મહેસાણા જિલ્લામાં આવેલો છે, એ પણ તમને જીકે રિલેટેડ ખબર હોવી જોઈએ કે તારંગા પર્વત ક્યાં જિલ્લામાં આવેલો છે. તો મહેસાણા જિલ્લામાં. તો તારંગા નજીક ચોટિયા ગામમાં બંસીલાલ વર્માનો જન્મ થયો હતો. અહીંયા તમે ફોટોગ્રાફ સાહેબનો જોઈ શકો છો. એમનું ઉપનામ સૌથી અગત્યનું છે એ પૂછાઈ શકે એવું. એનું ઉપનામ પહેલું તો ચકોર છે, એ તો આપણને ખબર જ પડવી જોઈએ. પછી બંસી અને કિશોર વકીલ એ પણ ઉપનામ છે, પણ એ બંને એટલા ફેમસ નથી. પણ ચકોર તો 100% પૂછાઈ શકે એવો ક્વેશ્ચન બને. 1935 રવિશંકર રાવળ સાથે ચિત્રકલા શીખવા માટે જોડાયા. તો એવું બની શકે કે જે બંસીલાલ વર્મા છે એમના ગુરુ કોણ છે, અથવા કોની પાસેથી એમણે ચિત્રકળા શીખી એવો પ્રશ્ન બને. તો રવિશંકર રાવળ જે ગુજરાતના કલાગુરુ તરીકે પણ ઓળખાય છે તમને ખબર જ હશે. 1936 તેમણે 3 મહિના માટે કોંગ્રેસના લખનૌ સત્રમાં કલાકાર તરીકે સેવા આપી હતી. તો લખનૌ અધિવેશન તમે સૌ જાણો છો, ઇતિહાસ રિલેટેડ મુદ્દો. આપણે ફરી એકવાર થોડું નાનું ઇન્ટરલિંક કરી લઈએ વચ્ચે. ઇતિહાસ, લખનૌ અધિવેશન 1916 લખનૌમાં મળ્યું હતું, જેના જે એ વખતે બે દળ પડી ગયા હતા કોંગ્રેસમાં, એક ગરમ દળ નરમ દળ અને ત્રીજું જે સ્વાતંત્ર સંગ્રામ લડવા માટે મુસ્લિમ લીગ. તો આ બંનેનું, મુસ્લિમ લીગ અને જે કોંગ્રેસ, આ બંનેનું જે ભેગા થયા અને એક સાથે એવો નિર્ણય કર્યો કે હવે જે પણ સ્વાતંત્ર સંગ્રામની ચળવળ છે એ મુસ્લિમ લીગ અને કોંગ્રેસ બંને સાથે ભેગા મળીને સંઘર્ષ કરશે અને અંગ્રેજ સરકારને ફાઇટ આપશે અને સ્વતંત્રતા મેળવવા માટે પ્રયાસ કરશે. તો એ આપણે ઇતિહાસનો મુદ્દો પણ જોયો લખનૌ અધિવેશન. તો એમાં લખનૌ અધિવેશન છે 1936 આપણે વાત કરી, પણ 1916 આપણે વાત કરી. 1936 તેમણે 3 મહિના માટે કોંગ્રેસના લખનૌ સત્રમાં કલાકાર તરીકે સેવા આપી હતી. આપણે જે વાત કરી છે 1916 વાત કરી છે, તો એ તમે ખાસ ધ્યાન રાખજો. 1937 તેમણે કક્કલભાઈ કોઠારીના નવ સૌરાષ્ટ્ર માં વ્યંગ ચિત્રકાર તરીકે જોડાયા હતા. તો એવો પ્રશ્ન બની શકે કે બંસીલાલ વર્માનું ક્ષેત્ર, કાર્યક્ષેત્ર શું છે, ચિત્રકળા, પછી એવા પણ મુદ્દા મ્યુઝિશિયન, એવા કોઈ પણ ઓપ્શન હોય તો આપણને ખબર હોવી જોઈએ કે વ્યંગ ચિત્રકાર તરીકે સેવા આપેલી છે એમણે. 1948 તેઓ મુંબઈમાં હિન્દુસ્તાન દૈનિકમાં જોડાયા હતા. તો આ બધા એના રિલેટેડ ફેક્ટ્સ છે. આપણને થોડું આજુબાજુની ખબર હોય તો બહુ સરસ રીતના આપણે આન્સર બનાવી શકીએ. તેમને ગુજરાત સરકાર દ્વારા અપાતો રવિશંકર રાવળ પુરસ્કાર પણ મળેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એ પણ ખબર હોવી જોઈએ કે રવિશંકર રાવળ એ કયા ક્ષેત્રમાં પુરસ્કાર અપાય છે. તો તમે સૌ જાણો છો ચિત્રકલાની ક્ષેત્ર સાથે સંકળાયેલો આ પુરસ્કાર છે અને એ ગુજરાત સરકાર દ્વારા અપાય છે. તેમનું અવસાન 8 ઓગસ્ટ 2003 રોજ થયું છે, બંસીલાલ વર્મા ચકોરનું અવસાન. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ તો ગુજરાતના આપણે જે પણ અગત્યના કરંટ અફેર્સના ન્યૂઝ છે એ હવે ચર્ચા કરીએ. કોલ્ડ ચેઇન અને ઇન્ડસ્ટ્રીયલ રેફ્રિજરેશન અંગેની આંતરરાષ્ટ્રીય પરિષદ અને પ્રદર્શનનો આજથી પ્રારંભ થયો. ઇન્ટરનેશનલ લેવલની આ કોન્ફરન્સ છે, ઇન્ટરનેશનલ લેવલનું એક્ઝિબિશન આપણે કહી શકીએ, એમનો આજે પ્રારંભ થયો છે. કઈ જગ્યાએ થયો છે એવા પ્રશ્ન બને તો હવે ભણીએ. એમનો જે પ્રારંભ છે, આ પ્રદર્શન છે, એ મહાત્મા મંદિર ગાંધીનગરમાં શરૂ થયું. મહાત્મા મંદિર તમે નામ આવે તો તમને ખબર એવું લાગતું હશે કે મંદિર હશે, પણ એક્ચ્યુઅલી આ મંદિર નથી. આ એક કન્વેન્શન સેન્ટર છે ઇન્ટરનેશનલ લેવલનું, જે આ કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટના અગત્યના જે મહોત્સવ અથવા અગત્યના કોઈ પણ કોન્ફરન્સ કેવું થાય જેમાં સીએમ કે ડેપ્યુટી સીએમ કે એવા મહાનુભાવો ભાગ લેતા હોય, તો એ જે કાર્યક્રમનું આયોજન થાય છે એનું નામ છે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર. એ ગાંધીનગરમાં આવેલું છે, જેનો પ્રારંભ સીએમ વિજયભાઈ રૂપાણીએ અને કૃષિ કલ્યાણ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ કર્યો. તો જે
કૃષિ કલ્યાણ રાજ્યમંત્રી છે એ ભારત સરકારના આપણે ગણવાના છે, કારણ કે પરસોત્તમ રૂપાલા સાહેબ છે એ ભારત સરકારના મંત્રી છે, એ ગુજરાત સરકારના મંત્રી નથી, ખાસ આપણે ધ્યાનમાં હોવું જોઈએ. આ પ્રદર્શન 3 દિવસ સુધી ચાલશે, તો એવું પણ પ્રશ્ન બની શકે કે કોલ્ડ ચેઇન અને ઇન્ડસ્ટ્રીયલ રેફ્રિજરેશન અંગેનું જે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ જે અથવા પ્રદર્શન જે આયોજન થયું, કેટલા દિવસ માટેનું આયોજન હતું? 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ કે 3 દિવસ? તો 3 દિવસનું આયોજન હતું ગાંધીનગરમાં, જેમાં ભારતના રાજ્ય ઉપરાંત દુનિયાના વિવિધ દેશોના 100થી વધુ એક્ઝિબિટર્સે ભાગ લીધો હતો. તો અહીંયા બંને ફોટા તમે જોઈ શકો છો, આપણા સીએમ અને રૂપાલા સાહેબ એ બંનેના ફોટા અહીંયા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ ખેલ મહાકુંભ 2018. તો ખેલ મહાકુંભ 2018માં ખોખો રમત સ્પર્ધામાં ડાંગની ટીમ વિજેતા બની છે. તો ત્યાંથી પ્રશ્ન બની શકે કે ખોખોની રમતમાં નીચેનામાંથી કઈ કયા જિલ્લાની ટીમ વિજેતા બની, તો એ પણ જોઈ લઈએ. ખેલ મહાકુંભ 2018નું આયોજન અમરેલી જિલ્લામાં વડિયા ખાતે કરવામાં આવ્યું હતું. તો ક્યાં કરવામાં આવ્યું? અમરેલી જિલ્લામાં વડિયા ખાતે. જિલ્લાનું નામ યાદ રાખવાનું છે, ગામનું નામ વડિયા એ પણ યાદ રાખવાનું છે, જેમાં ડાંગ જિલ્લાની ટીમ વિજેતા બની છે. ડાંગ જિલ્લાની ટીમે તાપી જિલ્લાની ટીમને હરાવી હતી. તો એ પણ એક્ઝામમાં પ્રશ્ન બની શકે કે કયા જિલ્લાની ટીમને સામે ટક્કર આપી અને હરાવી હતી, તો તાપી જિલ્લાની. આ સ્પર્ધામાં 42 ટીમોએ ભાગ લીધો હતો. સંપૂર્ણ ગુજરાતની 42 અલગ અલગ ટીમો હતી. ડાંગના સુબીર તાલુકાના બિલી અંબા પ્રાથમિક તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા. તો ડાંગમાં તમે સૌ જાણો છો આહવા, સુબીર, એ બધા જે તાલુકા આવેલા છે, માત્ર 3 જ તાલુકા છે, તમે ઇતિહાસ ભૂગોળ જાણતા જશો, એની પણ ચર્ચા કરી લઈએ. થોડું જીકે લઈ લે ડાંગ વિશે. તો ડાંગ એ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે એવું આપણે કહી શકીએ, સાથે પોરબંદર પણ આમ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ છે. અને તાલુકાની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી ઓછા તાલુકા પણ ડાંગ અને પોરબંદરમાં છે એની જોઈએ આપણે. ડાંગ એ 3 તાલુકા ધરાવતો જિલ્લો છે. એક છે ડાંગ, ડાંગનું નામ એક તાલુકો જ છે, બીજું છે સુબીર અને ત્રીજું આહવા. તો નીચેનામાંથી કયા સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો છે? તો એમાં ઓપ્શન હોય ડાંગ, અમરેલી, રાજકોટ ને એવા બીજા અલગ અલગ ઓપ્શન હોય તો ડાંગ ટીક કરવાનું છે. પણ ડાંગ અને પોરબંદર બંને ઓપ્શન હોય તો બંને ટીક કરવાનું, કારણ કે બંનેમાં 3-3 તાલુકા છે. આ ઉપરાંત પોરબંદર પણ 3 તાલુકા ધરાવતો જિલ્લો છે. પોરબંદર, કુતિયાણા અને રાણાવાવ એમાં પણ 3 તાલુકા અને ડાંગમાં પણ 3 તાલુકા. ડાંગનો રામાયણ કાળમાં દંડકારણ્ય તરીકે ઉલ્લેખ થયો છે. તો નીચેનામાંથી કોનો દંડકારણ્ય તરીકે ઉલ્લેખ થયેલો છે? તો ડાંગનો, એ આપણે જોઈ લીધું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ મિશન ઇન્દ્રધનુષના બીજા તબક્કાનો પ્રારંભ થયો. તો કેટલામો તબક્કો? પહેલો તબક્કો, બીજો, ત્રીજો, ચોથો, એવો પ્રશ્ન બને તો બીજા તબક્કાનો પ્રારંભ થયો છે, આપણા ધ્યાનમાં હોવો જ જોઈએ. મિશન ઇન્દ્રધનુષ એ ભારતનું આરોગ્ય ક્ષેત્ર અંગેનું મિશન છે. પછી કઈ જગ્યાએ થયું? તો કે હરિયાણા સરકારે રેવાડી જિલ્લામાં બીજા તબક્કાનો પ્રારંભ કર્યો છે. અને ત્રીજો જે તબક્કો હવે ઇન ફ્યુચર ચાલુ થશે એ ત્રીજો તબક્કો 22 ડિસેમ્બરથી ચાલુ થવાનો છે. હાલમાં જે ચાલી રહ્યો બીજો તબક્કો, 1 મહિના અથવા 15-20 દિવસ પછી 22 ડિસેમ્બરથી ત્રીજો એનો તબક્કો ફરી પાછું હરિયાણા ગવર્નમેન્ટ છે એ ચાલુ કરશે. નવેમ્બર મહિનામાં પલ્સ પોલિયો અભિયાન પણ ચાલુ કરવામાં આવ્યું હતું. તો હરિયાણા ક્યાં આવેલું છે? અહીંયા ભારતનો મેપ છે, આપણે જોઈ લઈએ. અહીંયા જે પંજાબની નજીક અને દિલ્હીની નજીક છે એ હરિયાણા છે, બાજુમાં ઉત્તર પ્રદેશ આવેલું છે, આ બાજુ રાજસ્થાન આવેલું છે, આ ઉપરની સાઈડ જોઈએ તો દેહરાદૂન, હિમાચલ પ્રદેશ અને પંજાબ, આ બધા જ રાજ્યો હરિયાણાને બોર્ડરને ટચ કરે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ડિસેમ્બર સુધીમાં તેનું 90% વિસ્તાર આવરી લેવામાં નક્કી કરવામાં આવ્યું છે. જે મિશન ઇન્દ્રધનુષ છે એનું લાગુ કરશે અને 90% જેટલો વિસ્તાર આખા હરિયાણાનો કવર કરી લેશે. ત્યાર પછી હરિયાણા વિશે થોડું જીકે પણ જોઈ લઈએ. આપણે એજ્યુસેફરના માધ્યમથી કરંટ વિથ જીકે ભણીએ છીએ. તો હરિયાણાના હાલનો પ્રેઝન્ટ આપણે જોઈએ તો સીએમ કોણ છે? ચીફ મિનિસ્ટર. તો મનોહરલાલ ખટ્ટર એમના સીએમ છે. એમના જે ગવર્નર રાજ્યપાલ છે એ સત્યદેવ નારાયણ આર્ય છે. એ બંને તમારે આનું વધારે ડિટેલ જોતી હોય સરસ રીતના તો આપણો એક અલગથી મુખ્યમંત્રી અને રાજ્યો એવો એક આખો લેક્ચર આવેલો છે, એમાં દરેક રાજ્યની માહિતી આપવામાં આવી છે. ઉપર છેલ્લી જે મેઇન માહિતી આપણે કહી શકીએ, એક્ઝામમાં પૂછાઈ શકે એવી માહિતી આપેલી છે, પ્લસ એમાં દરેક રાજ્યના મુખ્યમંત્રી, પ્લસ દરેક રાજ્યના રાજ્યપાલ, પ્લસ આપણે કહી શકીએ તો એનું હેડક્વાર્ટર, એનું રાજધાની કઈ છે, એ સાહેબે બહુ સરસ રીતના મેપના માધ્યમથી સમજાવ્યું. તમે ન જોયું હોય તો એ લેક્ચર પણ જોઈ લેજો, તમને બધા જ રાજ્યની ડિટેલ સરસ મળી જશે. હરિયાણા રાજ્યની ફરી પાછી વાત કરીએ તો એની રાજધાની છે ચંદીગઢ છે. તો આપણને ખબર હોવી જોઈએ ચંદીગઢ છે એ 2 રાજ્યની રાજધાની છે, પહેલું હરિયાણા અને બીજું પંજાબ. તો પંજાબની રાજધાની કઈ છે એવો પ્રશ્ન બને તો એ ચંદીગઢ જ જવાબ આવશે. અને ત્રીજું એવું કહી શકે કે એક કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે, બરાબર.
ત્યાર પછી હરિયાણા રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1966 માં થઈ, પંજાબ રાજ્યથી અલગ થયેલું છે અને જે પંજાબી ભાષી લોકો નથી અથવા હિન્દી ભાષી લોકો છે એના માટે આ રાજ્ય અલગ બનાવવામાં આવ્યું હતું. ત્યાર પછી આપણે જોઈએ તો નરેન્દ્ર મોદી શહેરી ગેસ વિસ્તરણ CGD પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, તો એના વિશે માહિતી મેળવી લઈએ. CGD નું તો પેલા ફૂલ ફોર્મ શું છે એ જોઈ લઈએ. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન, એવું એનું એટલે કે જે પણ શહેરો છે એમાં જે ગેસ પાઇપલાઇનથી ડિસ્ટ્રીબ્યુશન થાય છે. ગુજરાતના ઘણા બધા મેટ્રો સિટીમાં આ અત્યારે સિસ્ટમ ચાલુ છે, રાજકોટમાં પણ છે, કે તમારું કોઈ પણ બિલ્ડિંગ બને તો ત્યાં આખી એક મીટર ને એવું લગાડેલું, ડાયરેક્ટ ગેસની પાઇપલાઇન આવે, તમારે બોટલ લઈ જવી ન પડે, પાઇપલાઇનથી જ આખું ગેસનું ડિસ્ટ્રીબ્યુશન થાય. એવી રીતના હવે અલગ અલગ રીતના કરવામાં આવશે. પ્રોજેક્ટ નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવશે, જેનાથી 129 જિલ્લાઓના ગેસ વિતરણ થશે. આ પ્રોજેક્ટ દ્વારા 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ ગેસની સુવિધા ઉપલબ્ધ કરાવશે. 62 શહેરોમાં ગેસ નેટવર્ક માટેની કાયમી શરૂઆત પણ કરશે, જેમાં 14 રાજ્યો અને 124 જિલ્લા શહેરી ગેસ વિતરણ બિડિંગ રાઉન્ડનો પ્રારંભ કરવામાં આવશે. આ બધી જ આપણે આજુબાજુની માહિતી પૂછાઈ શકે એવી નથી, પણ આપણે સરસ રીતના યાદ રાખી શકીએ, એને સમજી શકીએ અને આપણે વિઝ્યુઅલાઇઝ કરી શકીએ એક્ઝામ ટાઈમમાં, એટલા માટે આ થોડી વધારે માહિતી આપવામાં આવેલી છે. બાકી કોણે શિલાન્યાસ કર્યો, એ શું સિસ્ટમ છે, ક્યાં ચાલુ થશે, એટલું આપણે જાણતા હોય દેટ ઇઝ ઇનફ ફોર એક્ઝામ. ત્યાર પછી જોઈએ 2 વર્ષમાં 400 જિલ્લામાં ગેસ વિતરણની સિસ્ટમ ચાલુ કરી દેવામાં આવશે. ગુજરાતમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ગેસ વિતરણ યોજનાનું ખાતમુહૂર્ત આપણે કહી શકીએ કે નાયબ જે CM છે આપણા નીતિનભાઈ પટેલે કર્યું છે. તો તે પ્રશ્ન પૂછાઈ શકે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જે આ ગેસ વિતરણ યોજના છે એનું હમણાં જ ખાતમુહૂર્ત ક્યાં મંત્રીએ કર્યું, તો એમાં વિજયભાઈ રૂપાણી, પછી રાજ્યપાલનું નામ હોય, ડેપ્યુટી CMનું નામ હોય, તો એમાં ખાસ ધ્યાન રાખવાનું ડેપ્યુટી CM નીતિનભાઈ પટેલે કર્યું હતું. પ્રથમ તબક્કામાં ધોરાજીથી જૂનાગઢ સુધી પાઇપલાઇન દ્વારા ગેસ વિતરણ કરવામાં આવશે. ત્યાર પછી અગત્યના ન્યૂઝ જોઈએ તો રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની ઓસ્ટ્રેલિયાની મુલાકાત. તો એવો જ પ્રશ્ન બની શકે કે નીચેનામાંથી હમણાં ક્યાં દેશની મુલાકાત આપણા રાષ્ટ્રપતિએ લીધી, તો આપણે અહીંયા ભણ્યા હોય તો ખબર પડી જાય ઓસ્ટ્રેલિયા. ત્યાર પછી એના થોડું જોઈએ, ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં પારામટ્ટામાં મહાત્મા ગાંધીજીનું પ્રતિમાનું અનાવરણ કર્યું. તો એ પણ બની શકે પ્રશ્ન કે મહાત્મા ગાંધીજીનું અનાવરણ હમણાં નીચેનામાંથી ક્યાં શહેરમાં કરવામાં આવ્યું, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય લોકો ત્યાં એકઠા થયા હતા. અહીં ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસન, જો એ નામ પૂછાઈ શકે ઓસ્ટ્રેલિયાના હાલના PM કોણ છે, તો કે સ્કોટ મોરિસન, કારણ કે એમની મુલાકાત આપણા પ્રેસિડેન્ટે લીધેલી છે, એ પણ હાજર રહ્યા હતા. આપણા રાષ્ટ્રપતિ ઓસ્ટ્રેલિયાના જે પ્રધાનમંત્રી છે PM એને હિન્દ સ્વરાજ પુસ્તક આપ્યું. તો હિન્દ સ્વરાજ તો તમે સૌ જાણો છો કે હિન્દ સ્વરાજ પુસ્તક કોણે લખ્યું છે, આપણા મહાત્મા ગાંધીજી છે, એમણે હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું છે. બહુ સરસ બુક છે, જીવનમાં એકવાર વાંચવા જેવી. જે ઇન્ડસ્ટ્રીલાઇઝેશન થાય છે એનાથી અલગ કે આપણો ગામડાનો વિકાસ કેવી રીતના થાય એ આખી એમાં ચર્ચા કરવામાં આવી છે. UPSCની એક ટેક્સ્ટબુક પણ છે ગુજરાતી લિટરેચરની. જો તમે UPSCમાં ઓપ્શનલ સબ્જેક્ટ રાખો ગુજરાતી લિટરેચર, તો આમાં હિન્દ સ્વરાજ એક તમારે ઓપ્શનલ એઝ અ સબ્જેક્ટ ભણવાનું આવે ટેક્સ્ટબુક તરીકે. ઓસ્ટ્રેલિયાનું આપણે GK જોઈ લઈએ. રાજધાની ઓસ્ટ્રેલિયાની કેનબરા છે. તમને એવું લાગશે સિડની છે, પણ સિડની સૌથી મોટું શહેર છે, રાજધાની નથી. એની રાજધાની છે કેનબરા, સૌથી મોટું શહેર છે સિડની છે. એની ભાષા છે, ઓફિશિયલ લેંગ્વેજ ઓસ્ટ્રેલિયાની એ અંગ્રેજી છે. એનો માનવ વિકાસ ક્રમ ઓલ ઓવર વર્લ્ડમાં 3rd છે પૂછાઈ શકે, કારણ કે 1 થી 3ની આપણને ખબર હોવી જોઈએ. પેલો નોર્વે છે, પછી 3rd ઓસ્ટ્રેલિયા છે. ભારતનો કેટલામો છે માનવ વિકાસ ક્રમ આપણે જોઈએ તો 130મો છે, એ પણ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. એમનું ચલણ જે છે એ ઓસ્ટ્રેલિયન ડોલર છે, US ડોલર નહીં, ઓસ્ટ્રેલિયન ડોલર. જો અહીંયા ફોટોગ્રાફ આપેલા છે ઓસ્ટ્રેલિયન ડોલરના, એ તમને હવે અંદાજ આવી ગયો છે. પછી બીજા અગત્યના ન્યૂઝ એ છે કે ભારત પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર બનાવશે. તો કયો કોરિડોર બનવાનો છે, કયા દેશ વચ્ચે બનવાનો છે, એવા પ્રશ્ન બની શકે. તો આપણા ધ્યાનમાં હોવું જોઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે શું કામ બનાવાશે, તો એની થોડી ચર્ચા કરીએ. ભારતમાં 26 તારીખે ભૂમિપૂજન થવાનું છે. આ કોરિડોરનું ભૂમિપૂજન છે એ આપણા શ્રીમાન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ કરશે. તો ત્યાંથી પ્રશ્ન બની શકે કે હમણાં જ ભારત પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર બન્યો, તેમનું ભૂમિપૂજન કોણે કર્યું, પ્રધાનમંત્રીનું નામ હોય, રાષ્ટ્રપતિનું નામ હોય, PM, પછી કોઈ નાના CM કે એવા નામ હોય, કેપ્ટન અમરિંદરસિંહ જે અત્યારે પંજાબના CM છે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું, આપણા જે રાષ્ટ્રપતિ છે એમને એ કોરિડોરનું ભૂમિપૂજન કરવાના છે. આ કોરિડોર પાકિસ્તાનના કરતારપુર સ્થિત ગુરુ નાનક દેવજીની સાથે જોડાયેલા ગુરુદ્વારા સુધી બનાવવામાં આવશે. તમે સૌ જાણો છો કે ગુરુ નાનક છે એ
તલવંડી હાલમાં પાકિસ્તાન આવેલું છે ત્યાંનું એમનો એક ગુરુદ્વારા આવેલો છે જે શીખ ધર્મમાં ખૂબ આસ્થાનું સ્થાન છે અને ઘણા વર્ષોથી શીખ ધર્મના લોકોની માંગ રહેલી છે કે આ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોરિડોર બને અને લોકોને એકદમ દેવ દર્શન એમ કરવામાં સરળતા રહે એટલે માટે કોરિડોર બનાવવામાં આવે તો એવો ભારત સરકારે માંગ સ્વીકારી લીધી છે અને હવે એ કોરિડોરનું ભૂમિપૂજન પણ થશે અને લોકોને સરળતા થશે. ત્યાર પછી અગત્યના રમતગમતના ન્યૂઝ જોઈ લઈએ. તો રમતગમતમાં જોઈએ તો મેરી કોમ આપણા માટે મોસ્ટ એમપી નામ આવનારી એક્ઝામમાં કહી શકીએ કારણ કે એને વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરી દીધો છે. બોક્સર મેરી કોમે 7મી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમવાના છે. તો પહેલો જ પ્રશ્ન ત્યાંથી બને કેટલામી વખત, કારણ કે આ વર્લ્ડ રેકોર્ડની બરાબરી થઈ ગઈ છે. પહેલા ભારતીય બોક્સર એવા છે જે 7મી વખત ફાઇનલમાં રમશે. જીતશે તો પણ વર્લ્ડ રેકોર્ડ બનવાનું છે. એને ઓલરેડી અત્યારે 5 ગોલ્ડ મેડલ જીતેલા છે. હવે આ એક બે દિવસ પછી જીતી જશે એટલે 6 ગોલ્ડ મેડલનો વર્લ્ડ રેકોર્ડ બની જશે એટલે આવનારી એક્ઝામમાં મોસ્ટ એમપી નામ કહી શકે. આના બધા જ ન્યૂઝ આપણા ધ્યાનમાં હોવા જોઈએ. મેરી કોમે સેમીફાઇનલમાં ઉત્તર કોરિયાની કિમ યહાંગને 5-0 થી હરાવી. તો સેમીફાઇનલમાં ક્યાં દેશની ખેલાડીને શું નામ છે એવા પ્રશ્ન બને તો ઉત્તર કોરિયાને હતા કિમ યહાંગ 5-0 થી હરાવવામાં આવ્યા છે. મેરી કોમે હવે 6 ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક કદમ દૂર છે. જો એ મેડલ જીતી જે આપણે વાત કરી તો આખા વર્લ્ડમાં ફર્સ્ટ નંબર ઉપર આવી જશે. હવે મેરી કોમ યુક્રેનના હના ઓખાટા સામે ફાઇનલ મેચમાં ટકરાશે. તો આ નામ આપણે ખાસ યાદ રાખવાનું છે. ફાઇનલ મેચ કોની વચ્ચે થશે, કોણ જીતશે અને આપણે ઇન ફ્યુચર ચર્ચા કરી શકું અહીંયા કરશું. અહીંયા મેરી કોમનો ફોટો પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી હોકી વર્લ્ડ કપનું આયોજન, આના ઉપરથી હમણાં જ જે જીપીએસસીની એક્ઝામ લેવાની એમાં પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે કઈ જગ્યાએ આયોજન થવાનું છે. તો એનું હવે હોકી વર્લ્ડ કપ 5 દિવસ બાદ ભારતમાં શરૂ થશે. પણ ભારતમાં કઈ જગ્યાએ થશે એવો પ્રશ્ન જીપીએસસીમાં હતો. તો આ વર્લ્ડ કપ 28 નવેમ્બરથી ભુવનેશ્વરમાં રમાશે. ભુવનેશ્વર તમે સૌ જાણો છો ઓડિશા, ત્યાં આ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. 5 દિવસ પછી ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં હોકી વર્લ્ડ કપ રમાવાનો છે. તો ક્યાં સ્ટેડિયમમાં રમાશે એવો પ્રશ્ન પૂછે તો આપણને ખબર હોય છે કલિંગા સ્ટેડિયમ. આ વર્લ્ડ કપ પહેલા નાણામંત્રી અરુણ જેટલીએ કોફી ટેબલ બુક પણ બહાર પાડી છે. તો ક્યાં મંત્રીએ કોફી ટેબલ વર્લ્ડ કપનો ઇતિહાસ આપણા ભારતના સંલગ્નમાં આખું કેટલી વખત ઇન્ડિયા જીતેલું છે કે ક્યાં ક્યાં દેશ રમાણા કોની કોની મેચ રમાણી હતી મેચ અને ઇન્ડિયાનું જીત થઈ હતી એવી આખી ઇન્ફોર્મેશન ધરાવતી એક કોફી ટેબલ બુક છે એ આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે અરુણ જેટલી સાહેબ એમણે બહાર પાડી છે. તો એના ઉપરથી પ્રશ્ન બને ક્યાં કોણે બહાર પાડી અને શું કામ બહાર પાડીમાં શું છે એવા પ્રશ્ન બને તો હવે આપણા ધ્યાનમાં આવી જાય અને પ્રોબ્લેમ ઇન ફ્યુચર નહીં પડે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે ખૂબ સરસ રીતના કરંટ અફેર્સની ચર્ચા કરી. તમને ખૂબ મજા આવી હશે. જરૂરથી આ વિડીયો લેક્ચરને લાઇક કરો, નીચે જે કમેન્ટ બોક્સ છે ત્યાં કમેન્ટ કરો અને તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એમને આ વિડીયો લેક્ચર શેર કરો. કાલે મળીશું નવા કરંટ અફેર્સમાં. જય હિન્દ, જય ભારત.